નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 6, પુસ્તકનું નામ છે પલાશ ગુજરાતી, બરાબર. એમાં સૌ પ્રથમ આપણને આપેલું છે પહેલું પર્વત તારા, બરાબર. એના સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. તમે અહીં જોઈ શકો છો સવાલના જવાબ પણ લેખિતમાં આપેલા છે. તો આપણે 100 એ 100% આખા સ્વાધ્યાયનું લેખિતમાં જ સોલ્યુશન કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. તો તમે અહીં જોઈ શકો છો કવિતા, બરાબર. ચાલો આપણે જોઈશું સ્વાધ્યાય. તો સૌ પ્રથમ આપણને અહીં આપેલો છે પ્રશ્ન નંબર 1, વાતચીત, બરાબર. એમાં પહેલો સવાલ છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો આપણે જવાબમાં લખીશું, આપણે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની ઈચ્છાપૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. બીજો સવાલ, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ? જવાબમાં લખો, મને નદી કે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવાનું ગમે, કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે. જીવનના મહત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે. ત્રીજો સવાલ, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો અહીં જવાબ દેખાય છે એ પ્રમાણે તમારે લખવું, અથવા તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, અથવા વિડીયો પોઝ કરી અને જવાબ લખતા જવાના છે. ચોથો સવાલ, નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો ધરતીકંપ સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે, જેને કારણે આ બધું બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન નંબર 1 સરસ મજાનો લખાઈ ગયો છે એ ગ્રીન હાર્ટ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારી શાળાનું નામ અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો પાંચમા સવાલનો જવાબ અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ પ્રમાણે જોડવાનું અને વાક્ય બનાવવાના. તો અહીં પહેલું આપેલું છે દરિયો વિશાળ અને ખારાશ, બરાબર. એનું વાક્ય અહીં બનાવેલું છે એ ઉદાહરણ તરીકે હતું. હવે આપણે જોઈએ સૂર્ય. તો સૂર્ય સાથે આવશે આકાશ અને ગરમી. ત્યાર પછી ગ, એમાં આવશે મેઘધનુષ્ય, રંગ અને વરસાદ. ત્યાર પછી વાક્ય તમારે અહીં જોઈ અને લખતા જવાના છે, સિંહ ત્રાડ અને કેશવાળી. હવે છેલ્લું વધ્યું, નદી કાંઠો અને પ્રવાહ, બરાબર. એ પ્રમાણે તમારે અહીં ક્રમ લખતા જવાના છે અને વાક્ય બનાવતા જવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, એમાં આપણને કહ્યું છે ઉદાહરણ મુજબ શબ્દ જોડી અને બનાવો. તો સૌ પ્રથમ આપણને આપેલું છે ચશ્મા, તો એની સાથે શું આવશે? આંખ આવશે, બરાબર. ત્યાર પછી બીજું છે કાગળ, તો કાગળ સાથે આવશે કલમ. ત્યાર પછી પતંગ, તો દોર. હોળીમાં આવશે પાણી. ત્યાર પછી કપડાં, તો એમાં આવશે તન અથવા તો શરીર. ઓકે, એવી જ રીતે હજુ એક આપણે જોડી બનાવી અને અહીં લખવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો. જેને પ્રશ્ન નંબર 3 સુધી લખાઈ ગયું છે એ ફટાફટ કોઈ પણ એક કલરનું હાર્ટ છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, એના જવાબ તમને ત્યાં જ મળી જશે. અને હા, જવાબની PDF ડાઉનલોડ કરવી છે તો એના માટેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના કોના દર્શન કરે છે? તો ભગવાનના દર્શન કરે છે. ત્યાર પછીનો બીજો સવાલ, કવિ કોને ભગવાનની આંખ ગણે
છે? તો સરોવરને. વિશાળ દિલ હોવું એટલે શું? તો એટલે ઉદાર અને મોટું મન હોવું. ચોથું છે, મેઘધનુષ્ય અને મોર પીછામાં શી સમાનતા હોય છે? તો એ બંનેમાં રંગોનું સુંદર આયોજન જોવા મળે છે. અને ત્યાર પછી પાંચમો સવાલ અને એનો જવાબ અહીં તમે જોઈ શકો છો. આગળ વધીએ, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો હવે આ પંક્તિ આપણે સમજાવવાની રહેશે. તો તમે અહીં જોઈ શકો છો, સરસ મજાનું સમજાવીને આપેલું છે. ઓકે, તો આવી જ રીતે સારા અક્ષરે જોડણીની ભૂલ વગર તમારે લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાની મજા આવે છે ને? તો ફટાફટ આ વિડીયોને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. બધા વોટ્સએપ તો વાપરતા જ હશો ને? તો તમારા મિત્રને આ વિડીયોની લિંક શેર કરી દેજો, વિડીયોને લાઇક કરો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચાલો જોઈએ આગળ. તો અહીં આપણને આપેલું છે પહેલું દરિયો, એની સામે તો લખેલું જ છે. હવે છે વૃક્ષ, તો વૃક્ષની સામે શું લખશું? તો કે લાકડું, ફળ, ફૂલ, મૂળ, પાન, પુષ્પ અને છાંયડો. પર્વતમાં ઊંચાઈ, પથ્થર, વનસ્પતિ, ઝરણા. આકાશ છે આગળનું, વાદળ, તારા, સૂર્ય, ચંદ્ર, ઉપગ્રહો અને વરસાદ. અને નદી, તો એમાં પાણી, કિનારો, હોડી, મગર, માછલી, પૂર. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 7. તો શું થાય, વિચારો અને લખો. જોઈએ સવાલ પહેલો, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય એ આપણે લખવાનું છે. તો લખો, એ નદીના પાણી પર નભતા લોકો, પશુ પક્ષીઓ, અન્ય જીવો નાશ પામે. જો વૃક્ષો જ ન હોય તો? જવાબમાં લખો, વૃક્ષો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન છોડે છે. તે અટકી જાય અને વરસાદ પણ ન આવે અને સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? એનો જવાબ અહીં લખેલો છે. ત્યાર પછી ચોથો, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? બરાબર, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો ચાલો આપણે લખીએ, નુકસાન, પેલામાં શું આવશે? સસલાનો સ. ત્યાર પછી બીજું, તો બીજામાં આવશે સમસ્યા. ઓકે, ત્રીજાની અંદર આવશે સીવણ, ચોથામાં આવશે શિકાર, પાંચમાની અંદર સરોવર, છઠ્ઠામાં સાબાશી. ઓકે, બીજું. ત્યાર પછી સાતમું છે, તો એમાં આવશે રિશેષ. ઓકે, સસલાનો. અને આઠમાની અંદર આવશે વિશેષ, બીજું. બરાબર, ચાલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તારે તે, તો એમાં શું લખેલું છે? તારણહાર. સર્જન કરે તે, સર્જનહાર. પાળે તે, તો કે પાલનહાર. ચોથું, રક્ષણ કરે તે, રક્ષણહાર. ત્યાર પછી દેખે તે, દેખનહાર. ખેડે તે, ખેડણહાર. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 10. નજીકનો અર્થ શોધી અને આપણે ખરુંની નિશાની કરવાની છે. ઓકે, તો પહેલું છે, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો એમાં આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. બીજું, તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ. તો એમાં આપણે લખીશું ક. બરાબર, મને ખબર છે મારી હોડી કોણ હંકારે, સોરી, આ તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. આનો બીજાનો જવાબ ક આવશે. હવે આપણે ત્રીજું જોઈએ, એમાં મારી હોડીને આ કોણ હંકારે? તો એમાં જવાબમાં આવશે અ.
ઓકે, મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? ચાલો ત્યાર પછી ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. તો પહેલું વાક્ય છે, લોકો જુદા જુદા કામ કરીને આ જીવિકા મેળવે, વસાવે કે કરે. તો જવાબની અંદર વસાવે અને કરે બંનેને છેકી નાખવાનું છે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો, ફેલાયો અને પામ્યો એ બંને ચેકી નાખો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, ઓકે, તો થયું અને પામ્યું બંને ચેકી નાખવાનું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી, એમાં શું આવશે? તો કે આરંભી, બરાબર. ચાલો તો આ બંને ચેકી નાખો. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો આ વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારી શાળાનું નામ શું છે? ચાલો ફટાફટ કમેન્ટ કરીને જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.